વિશ્વવિખ્યાત ઘેરનો મેળો કવાટ ખાતે યોજાયો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડે પગે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પરંપરાગત લોકવાદોના કાલે ઝૂમી આદિવાસી પ્રજા આદિવાસી સમુદાય માણી મેરાની મોજ. છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે. જે પૈકી ક્વાંટ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ઘેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંછની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ઘેરૈયાઓ મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્સવ પ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ હોય છે. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પારંપરિક લોકમેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ઘેરના મેળાનું આયોજન કરવામાં આવે છે. તારીખ 10 માર્ચના રોજ ક્વાંટ ખાતે પારંપરિક ઘેરનો મેળો યોજાયો હતો. માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી તથા વિદેશી સહેલાણીઓ પણ મેળાની મોજ માણવા મેરામાં માલતા જોવા મળ્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેરા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાક ચોબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેરામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી હતી. ક્વાંટ ખાતે યોજાયેલા ઘેરના મેરા દરમિયાન ઘેરોએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જાત જાતની વેશભૂષામાં સજ્જ ઘેરૈયાઓ દ્વારા સમગ્ર ક્વાંટનગરમાં ઘેરૈયા નૃત્ય કરી ઘેર ઉઘરાવી હતી અને ઘેરૈયાઓ નૃત્યને માણવા સમગ્ર દેશ અને વિદેશી સહેલાણીઓ પણ મેરામાં ઉમટી પડ્યા હતા. ઘેરના મેરા અંગે વાત કરતા યુવા અગ્રણી મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પોતાના પરિવાર સમાજના કલ્યાણ તથા ખેતી અને પશુપાલન માટે અહીંના આદિવાસી માનતા માને છે એને પૂરી કરવા માટે ઘેરૈયા કે બુઢિયા બનતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ઘેરનો મેળો ભરાય છે. રાણી, કાજલ, કાલિકા માતા અને અન્ય પ્રકૃતિના દેવોને માનતા આદિવાસી પોતાની માનતા પૂરી કરવા માટે શરીરે સફેદ ટપકા કરી માથે મોરપીંછનો મુગટ ધારણ કરી 85થી વધુની ટુકડીમાં લોકવાદ્યના તાલે તાલબદ્ધ નૃત્ય કરે છે. ઘરે ઘરે ફરી નૃત્ય કરતા આ ઘેરૈયાઓને ગામ લોકો દ્વારા અનાજ અને નાણાં બક્ષિસ સ્વરૂપે આપવામાં આવે છે. આ ઘેરના મેળાને માણવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. હોળીના ત્રીજા દિવસે ઘેરનો મેળો ભરાય છે. ઘેર એટલે માંગવું. આ વિસ્તારના લોકો પોતાના પરિવારના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે ખેતી પશુપાલન સારું થાય એના માટે વર્ષમાં એકવાર એ માન્યતા રાખતા હોય છે. માન્યતાના સ્વરૂપમાં તેઓ ઘેરૈયા જેને બુઢિયા બને છે. આ બુઢિયા એટલે પોતાના શરીર પર માથે મોરપીંછ લેવાનું, શરીર પર સફેદ ટપકા અને સાથે ઢોલ નગારાના વાદન સાથે એ ગામે ગામ ફરતા હોય છે. ગામના લોકો એને બક્ષિસ સ્વરૂપે અનાજ નાણાં એ આપતા હોય છે અને હોળીના 5મા દિવસે એની માનતા એ પૂર્ણ કરતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો રાણી કાજલ માતા, મહાકાલી માતા અને આ વિસ્તારના પ્રકૃતિના દેવને રીઝવવા આ પ્રકારની માન્યતા ધરાવતા હોય છે. આ બુરિયાઓ ગેટૈયાનો ઘેરૈયાનો એ 50થી 300-500નો સમૂહ એક સાથે ઢોલના નગારા સાથે એ વાદન કરતા હોય છે અને જોનાર એ આદિવાસી સંસ્કૃતિનું પ્રગટીકરણ કરે છે, એ આકર્ષક છે અને આ આદિવાસી સમાજની એક વિશેષ પરંપરાને ઓળખ એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશ વિદેશથી 500થી વધારે સહેલાણીઓ અને એની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ આ મેળાને નિહાળવા માટે આવતા હોય છે. આવો અનેરો મેળો એ ભારતના આ રાઠવા ભીલ નાયક